નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે પાઠ એક સિંહ અને ઉંદર ની વાર્તા કહું છું, તે જુઓ અને સાંભળો. એક મોટું જંગલ હતું, તેમાં એક સિંહ રહેતો હતો. એક બપોરે સિંહ ઊંઘતો હતો. એ વખતે થોડા ઉંદર ત્યાં રમવા આવ્યા. એક નાના ઉંદરે સિંહના શરીર ઉપર દોડા દોડી કરી, તેથી સિંહની ઊંઘ પકડી. સિંહે પંજો ઉગામ્યો. ઉંદર કંપી ગયો. ઉંદર બોલ્યો, મને માફ કરો. વળી તેણે વિનંતી કરતા કહો, વનરાજ, તમારો ઉપકાર નહીં ભૂલું, વણીના વખતે મદદ માટે આવીશ. ઉંદરની વાત સાંભળી સિંહ હસ્યો અને બોલ્યો, પામર ઉંદર, તું મને શી મદદ કરીશ? ભાગ, અહીંથી જવા દઉં છું. થોડા વખતે થયો અને સિંહ ઝાડમાં ફસાઈ તે બરાડા પાડવા લાગ્યો. ઉંદરે સિંહના બરાડા સાંભળ્યા, તે સિંહની મદદ માટે દોડી આવ્યો. ઉંદરે ઝડપથી દાંત વડે ઝાડ કાપવા માંડી. થોડી વારમાં ઝાડ કપાઈ ગઈ. સિંહ ઝાડમાંથી છૂટો થયો. સિંહે આભાર સાથે બોલ્યો, મારા મિત્ર, નાના મિત્ર, તારો ખૂબ આભાર. નમસ્કાર બાળ મિત્રો, હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ જોશું અને તમે પણ તે વાંચીને પરીક્ષા માટે તૈયાર કરજો. તો ચાલો, પ્રશ્ન એક. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. એક, સિંહની ઊંઘ સાથી બગડી. જવાબ, એક નાના ઉંદરે સિંહના શરીર ઉપર દોડાદોડી કરી જેથી સિંહની ઊંઘ બગડી. પ્રશ્ન બે, ઊંઘ બગડવાથી સિંહે શું કર્યું? ઊંઘ બગડવાથી સિંહે પંજો ઉગામ્યો. પ્રશ્ન ત્રણ, સિંહ ક્યાં ફસાયો હતો? જવાબ, સિંહ ઝાડમાં ફસાયો હતો. પ્રશ્ન ચાર, સિંહને કોણે બચાવ્યો? જવાબ, સિંહને નાના ઉંદરે બચાવ્યો. પ્રશ્ન પાંચ, ઉંદરે શાનાથી ઝાડને કાપી? જવાબ, ઉંદરે દાંત વડે ઝાડને કાપી. પ્રશ્ન છ, સિંહે ઉંદરનો આભાર કેમ માન્યો? ઉંદરે સિંહનો જીવ બચાવ્યો માટે આભાર માન્યો. પ્રશ્ન બે, નીચેના દરેક શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. પહેલો શબ્દ વનરાજ, તો વાક્ય બનશે, વનરાજ જંગલમાં રહેતો હતો. બીજો શબ્દ પંજો, વાક્ય બનશે, વનરાજે ઉંદર પર પંજો ઉગામ્યો. ત્રીજો શબ્દ મદદ, વાક્ય બનશે, નાના ઉંદરે સિંહને મદદ કરી. ચોથો શબ્દ ઊંઘ, સિંહ ખાટલામાં ઊંઘ કરે છે. પાંચમું જંગલ, વાક્ય બનશે, જંગલમાં ઘણા વૃક્ષો હોય છે. પ્રશ્ન ત્રણ, નીચેના શબ્દોમાં ખૂટતો અક્ષર કૌંસમાંથી પસંદ કરીને લખો. પેલું સ ખાલી જગ્યા ર, કૌંસમાંથી આપણે રી લઈએ એટલે બનશે શરીર. એવી રીતે બીજું ઊ ખાલી જગ્યા ર, કૌંસમાંથી દ લઈએ એટલે બનશે ઉંદર. ત્રીજું ખાલી જગ્યા પ કાર, કૌંસમાંથી ઊ લઈએ એટલે બનશે ઉપકાર. અને ચોથું જંગ, ખાલી જગ્યા કૌંસમાંથી લ લઈએ એટલે બનશે જંગલ. પ્રશ્ન ચાર, નીચેના કોષ્ટકમાંથી પ્રાણીઓના નામ શોધી ખાલી જગ્યામાં લખો. અહીં ઊભી હરોળમાં દીપડો છે, ઊભી હરોળમાં વાઘ છે, અને ઊભી હરોળમાં સિંહ અને હરણ પણ છે. આડી હરોળમાં ઊંટ અને શિયાળ છે, અને ત્રાસી હરોળની અંદર જોઈએ તો ઉંદર છે. આ પ્રકારે આમાં સાત પ્રાણીઓના નામ છુપાયેલા છે. પ્રશ્ન પાંચ, સૂચના મુજબ કરો. એમાં પ્રશ્ન એક, તમને ગમતા કોઈ પણ બે પક્ષી અને પ્રાણીના નામ લખો. તો ગમતા પક્ષીઓ મોર અને ચકલી. આ સિવાય તમને ગમતા હોય તો એના નામ પણ લખી શકાય. એવી જ રીતે ગમતા પ્રાણીઓ ગાય અને હાથી.
આ સિવાય તમને જે પ્રાણીઓ ગમતા હોય તેમના નામ પણ લખી શકાય. પ્રશ્ન બે, પ્રાણી તેમજ પક્ષીના ખોરાક વિશે કહો. કેટલાક પ્રાણી ઘાસ ખાય છે, કેટલાક શિકાર કરે અને ખાય, અને પક્ષીઓ દાણા અને જીવડા ખાય છે. પ્રશ્ન ત્રણ, પક્ષી અને પ્રાણીના રહેઠાણ વિશે કહો. પક્ષીઓ માળામાં, પ્રાણીઓ વાડામાં અને કેટલાક જંગલમાં રહેઠાણ કરે છે. પ્રશ્ન ચાર, તમને પક્ષીઓ તેમજ પ્રાણીઓ કેમ ગમે છે તેની ચર્ચા કરો. જવાબ, પક્ષીઓ સુંદર હોય અને મીઠા અવાજ પણ હોય માટે ગમે છે, તેમજ પ્રાણીઓ ખૂબ જ ઉપયોગી છે. દૂધ આપે, છાણમાંથી ખાતર થાય, ઘેટા ઊન આપે, ઊંટ ઘોડા મુસાફરી માટે હોય તેથી ગમે છે. પ્રશ્ન છ, તમને ગમતા પ્રાણીનું ચિત્ર બોક્સમાં ચોટાડો અને તેના વિશે 6-7 વાક્યો લખો. મિત્રો, અહીં સરસ મજાનો હાથી છે, એ ચિત્ર દોરેલું છે, પણ તમે હાથીનું ચિત્ર મળે તો ચોટાડીને કામ કરજો અને એના વિશે લખવાનું છે. તો બાજુમાં લખેલું છે, હાથી કદાવર પ્રાણી છે, હાથીને થાંભલા જેવા 4 પગ છે, હાથીને સુપડા જેવા 2 કાન છે, હાથીને લાંબી સૂંઢ છે, હાથીને 2 મોટા દંતસૂળ છે, દાંત, અને સૂંઢ વડે ખોરાક લે છે અને સૂંઢ વડે પાણી પણ પીએ છે. હાથી ઉપયોગી પ્રાણી છે.